चलो बालकू, हैप्पी आफ्टरनून। जय स्वामीनारायण। सरस आपणी વિડિયો જોઈ તો મજા આવી હતી ને? હા તો જો આજે શું છે, આપણે ગઈકાલે પાછેકાની રમત જોઈ ગયા હતા। શું જોઈ ગયા હતા? પાછેકાની રમત। તો કેમ રમાય ખ્યાલ છે ને, આપણે જોઈ લીધું હતું। તો હવે શું કહે છે, જો રમત એક આવરે છાપડી ત્રણ વિદ્યાર્થીઓ પાછે કે રમાતા। કેટલા વિદ્યાર્થી મમ્મી પપ્પાને પૂછ્યું તું? દાદી હોય છે, ફઈ હોય છે, એ બધાએ લેડીઝ લોકો રમેલા હોય છે, બરાબર છે? તો એને આપણે પૂછવાનું હતું, પૂછ્યું હતું બરાબર। તો ચાલો આપણે જોઈએ। જો જમીન પર પાંચ પાછેકા મૂકી દો, પછી એક પાછેકો હથેળીમાં લઈને 15-30 મિનિટ સેમી જેટલો ઊંચો ઉછાળો, તે નીચે પડે તે પહેલાં બંને હથેળીઓ એક સાથે ઊંધી ભેગી કરી ઝીલી લો। ત્યારબાદ બે પાછેકા લઈ ઉછાળી આ રીતે ઝીલી લો। આ પ્રમાણે 3-4 અને છેલ્લે પાંચે લઈને ઉછાળી ઝીલી લો। પાંચેય વારમાં કુલ જેટલા પાછેકા ઊંધી હથેળી પર ઝીલ્યા તેટલી તાળીઓ બાકીના બંને પાળીની શાબાશી આપશે। આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ વારાફરતી રમવાનું છે, બરાબર છે? તો ત્રણ વિદ્યાર્થી છે, કઈ રીતે રમવાનું છે? તો એકબીજાને એક પાછીકા ઉલાળીને બધે રમવાનું છે। પણ જ્યારે પાછીકો હાથમાંથી પડી જાય, ન ઝીલાય, ત્યારે તેનો દાવ જતો રહે, આઉટ થઈ જાય। ઓકે ચલો આપણે આગળ જોઈએ કે આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા, પાછીકા, કચુકા, પારા ઉછાળવા, તો ગમે તે વસ્તુ આપણે આમાં લઈ શકીએ છીએ। તો ગાગર ગબ્બો શું બોલે છે? ઓછો ઉલાળે ત્યારે આવું બોલતા હશે કે ગાગર ગબ્બો, મારા હાથમાં છબ્બો, ગાગર ગબ્બો ને મારા હાથમાં છબ્બો, આ રીતના પાછીકા ઉછાળતા જાય અને બોલતા જાય, બરાબર છે? ત્યાર પછી જમીન પર મૂકેલા પાંચમાંથી એક પાછીકો ઉઠાવો, તેને તમારે એક હાથ જેટલો ઊંચો હવામાં ઉછાળો। તે હવામાં હોય તે દરમિયાન જમીન પરના ચાર પાછીકા એ જ હાથમાં લઈ લો। ઉછાળ પાછીકાને હાથમાં રાખેલા પાછીકાઓ સાથે ઝીલી લો। શું કરે, એક પાછીકો ઉછાળવાનો છે અને બાકીના ચાર પાછીકા નીચે મૂકવાના છે। જો એક પાછીકો ઉછાળો અને બાકીના પાછીકા ઉપર પાછીકો જાય, ત્યારે આ પાછીકા હોય ને હાથમાં લઈને પછી આ રીતના રાખવાનું છે ને આપણે હથેળીમાં ઝીલવાનો છે, અને પછી બધા પાછીકા ભેગા કરી દેવાના છે। હવે તમારા હાથમાં પાંચ પાછીકા થઈ ગયા, આ પાછીકા જમીન પર મૂકી ફરીથી દાવ લો। જો ઉછાળેલા પાછીકો ઝીલી ન શકાય તો બીજા મિત્રને દાવ આપો। હા, આપણે કીધું ને, ઉછાળા હોય એ પાછીકા છે એને ન ઝીલી શકીએ તો તેનો દાવ જતો રહે, અને પાછા પાછીકા ઝીલાઈ જાય તો પાછો એમનો દાવ આવે, જો પડી જાય તો દાવ જતો રહે તો બીજા મિત્રનો દાવ આવે, બરાબર છે? તો જો સૌથી જે વધુ વખત નીચે પાડ્યા વિના આ રીતે પાછીકા ઉછાળે તેને 3 તાળી 3 વાર પાડીને શાબાશી આપવી। હા, આપણે શું કરવાનું છે, શાબાશી આપવાની છે। જે હોશિયાર વિદ્યાર્થી હોય, માર્ક સારા આવ્યા હોય, આપણે શું કરીએ છીએ, તાળીઓથી વધાવીએ છીએ ને, રિઝલ્ટ આપીએ ત્યારે શું કહીએ છીએ, આ વિદ્યાર્થીને આટલા માર્ક આવ્યા છે, તાળીથી વધાવો। અથવા શું કહીએ છીએ, આ વિદ્યાર્થી મસ્ત મજાનું બોલ્યો છે, આપણે શું વાત કરીએ છીએ કે જે પ્રાર્થનામાં કહીએ છીએ કે જે સારું બોલશે, ઘડિયા બોલશે, સારું નવીન નવીન જાણવા જેવી વસ્તુ લઈ આવશે, સારા ટોપિકો વિશે વાત કરશે, એને આપણે તાળીઓથી વધાવીએ છીએ, બરાબર છે? તો ચાલો ત્યાર પછી આપણે પાછળ જોઈએ તો તેમાં શું કહે છે કે 3 તલતલ તાતા શું બોલે છે? પ્રશ્ન 3 છે, તલતલ તાતા। હવે આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા, પાંચીકા, કચુકા, પારા ઉછાળવા, તલતલ તાતા મારા હાથમાં સમાતા, તલતલ તાતા મારા હાથમાં સમાતા। આ રીતના શું કરવાનું છે, પાછીકાને ઉછાળવાના છે। સરસ, પાછીકા ઉછળી જાય એટલે શું કરવાનું છે, રમત આગળ વધતી જશે। હવે જુઓ, પાછીકા જમીન પર મૂકો, પાછીકાને શું કરવાનું છે, જમીન પર મૂકવાના છે। તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાછીકો ઉછાળો, આ પ્રમાણે બોલતા બોલતા શું કરવાનો છે, એક પાછીકો ઉછાળવાનો છે।
तल तल ताता मारा हाथ में समाता, तल तल ताता मारा हाथ में समाता। त्यार पछी शू कहे छे, आ पाचीको अधर होय त्यारे नीचेनी एक पाचीको हाथ में लो, उछाळेला पाचीका ने ते हाथे ज जी लो। जे हाथ में त्यारे पाचीको उछाळो छे अने एक हाथे लेवानो छे, ए हाथे पाछो उछेळेलो पाचीको आवे त्यां सुधीमां नीचे जमीन पर पड़ेलो एक पाचीको आपणे जीलवानो छे। हवे जो बंने पाचीका हाथ में राखीने त्रीजो पाचीको उछाळो, पाछा पहेला एक उछाळो पछी नीचे लीधो एटले बे पाचीका थे। पाछो शू करवानो छे, बे पाचीका ऊंचा जाय त्यारे पाछो जमीन पर त्रीजो पाचीको लेवानो छे। त्यार पछी शू कहे छे ते जुओ, एक पाचीको हाथ में होय अने उछाळो पाचीको झीलाय तो एक वार वाह भाई वाह बोलो शाबासी आपो। बे पाचीका हाथ में होय अने उछाळेलो पाचीको जे झीली सके तेने वाह भाई वाह एम बे वार बोली शाबासी आपो। शू कहे छे, जे पाचीका उछली जाय हाथ में झीलाय जाय तो एने वारंवार आपणे शाबासी आपवानी छे। हवे त्रण पाचीका हाथ में होय अने उछाळेला पाचीको झीलाय तेनी वाह भाई वाह भाई वाह भाई वाह बोली शाबासी आपी। जो आपणे कहे छे ने वाह ते तो बहु सरस शख्स कर्या, वाह ते मस्त मजानुं काम कर्युं, अरे वाह तू तो मस्त बोल्यो, एवी रीते आपणे शाबासी आपीए छीए आपीए छीए। तो आ एवुं कहे छे के बधाय पाचीका हाथमां झीली लीधा होय तो पाचीका बधाय झीलाई गया एटले एने शाबासी वारंवार आपवानी। चारे पाचीका हाथमां होय अने उछाळेलो पाचीको जे झीली शके तेने ताळी पाड़ता पाड़ता वाह भाई वाह वाह भाई वाह एवी रीते बोलीने शाबासी आपो। तो त्यार पछी शू कहे छे के चालो गाईए गीत रમશું રમશું અરે લમચેલ। આપણે આ ગીતડું તો બે વાર ગવાઈ ગયું છે પણ અત્યારે ગાવાનું નથી, તો શું કરવાનું છે? બિલે નામનો એક છોકરો, એ એટલો બધો તોફાની કે એના તોફાનની એના મા બાપ તો તોબા પોકારી ઉઠે। જો કયા નામનો છોકરો હતો બહુ તોફાની? તો બિલે હતો। બિલે નામનો છોકરો બહુ જ તોફાની હતો, તેના મા બાપ પણ એનાથી કંટાળી ગયા હતા। તેના મા બાપ તેનાથી શું થઈ ગયું હતું? કંટાળી ગયા હતા। તમારી જેમ જ એ પણ બહુ જ રમતિયાળ હતો, ભાઈબંધો સાથે એ ભાઈબંધ સાથે ઓર સિપાઈ બની। જો ઓર સિપાઈની રમત ખૂબ જ રમતો, કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી। એ રમતમાં હોશિયાર હોય એમ આમ તોફાનમાં પણ હોશિયાર હોય, બરાબર છે। બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે, એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર કબૂતર કાકા કૌવાની ચકલી સાથે વાતો કરે। શું કહે છે કે બિલે કેવો હતો? પશુ પંખી પણ એટલા જ ગમે કે એ તો એકલો એકલો બોલે અને ગમે તેની સાથે પણ એ બેઠો બેઠો જ બોલ્યા કરે। શું કહો? મકાનની પાછળ વાડીમાં બેઠો બેઠો મોરની સાથે કાકા કૌવા સાથે કબૂતર સાથે ગમે તે પક્ષી મળે તેની સાથે વાતો કર્યા કરતો। વાંદરા બકરા ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે, જો પ્રાણી સાથે પણ શું કરે? દોડાદોડી કરતો। એકવાર કોઈએ એને પૂછ્યું, બિલ્લું મોટા થઈને શું બનવાનો? કોણ આપણે બધા પૂછે ને કે તમારે મોટું થઈને શું બનવું છે, તો આપણે શું કહીએ? જેને જેવી ઈચ્છા, કોઈને ટીચર બનવાની ઈચ્છા હોય, કોઈને ડૉક્ટર હોય, કોઈને એન્જિનિયર હોય, કોઈ પાયલોટર હોય, બરાબર ને, એ રીતે અલગ અલગ બનવાની ઈચ્છા હોય છે। તો શું કહે? બિલે કહે, હું તો ઘોડાનો રખેવાળ બનીશ। બિલાને કેવી નોકરી કરવી છે? કે ઘોડાનો રખેવાળ બનવું છે। તો જુઓ અહીંયા મસ્ત મજાનું ચિત્ર બતાવ્યું છે, યોગ કરે છે, કરે છે ને યોગ, બે છોકરાઓ જોગિંગ કરે છે, કરે છે જોગિંગ। તો એવી રીતે મસ્ત મજાને આપણે ચિત્ર બતાવ્યું છે, ઝાડ છે, છોકરાઓ દોડે છે, પછી નીચે કેવો સાપ જેવો છે, મગર જેવો છે, સોરી સાપ જેવો છે ને પેલો અજગર જેવું, પછી મકાન મસ્ત મજાનું બતાવે છે। તો આગળ આપણે આગળ જોઈએ કે આ શું કહેવા માંગે છે, બરાબર છે? બિલે તોફાન મસ્તી તો કરતો જ પણ સાથે સાથે કસરત પણ ખૂબ જ કરતો। મુક્કાબાજી એની ગમતી કસરત હતી। શું હતું? મુક્કાબાજી એની ગમતી કસરત હતી। આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણી વાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે
ने पोते क्या छे ए पण भूली जाय। आ बिल्ली मैं कीधु ने जे बाळक होशियार होय ए तोफानी पण होय छे। बधी वाते केवो होय छे, टेलेंट होय छे, होशियारमां टेलेंट होय छे, रमत गमतमां बोलवा चालवामां कोई पण वस्तुमां टेलेंट एनું होय छे, પણ ધમાલ મસ્તીમાં એ પહેલો નંબર હોય છે। ઓકે, તો બિલે કેવો હતો, એ એટલું કોઈ પણ વસ્તુમાં એટલું મશગુલ થઈ જાય તેને આજુબાજુમાં કોણ છે શું આવે છે પણ એ બધું ભૂલી જતો હતો, એટલા મસ્ત મજાના ભજન એ ગાતો પણ હતો। એ તો બધી જ બાબતોમાં હોશિયાર, તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે। એકવાર તેને મિત્રોને નવી રમત શીખવાડી, તેને કહ્યું બધા આંખો બંધ કરી બેસી જાઓ। જો બિલ્લે શું કર્યું, એકવાર એને બીજા દોસ્તાર હોય ને બધા, એમને પણ શું કહ્યું, નવી રમત શીખવાડી। બધાએ ફ્રેન્ડને દોસ્તારોને એવું કહ્યું કે તમે બધા જ મારી સાથે આંખો બંધ કરીને બેસી જાઓ, કોઈ કશું જ બોલશે નહીં, જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે। જો એને પાછું એવું કહ્યું કે કોઈને કંઈ વસ્તુ બોલવાની નથી, વધુ આ રીતે કોણ આમ બેસી શકે એ આપણે જોવું છે। બધાએ તો બેસી ગયા, થોડી જ વારમાં કેટલાકે એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી, કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા, કેટલાએ તો વળી ઉગ્રસ ખાધી ને બંને છીક આવી। જો શું કહે છે કે કેટલાકને ઉધરસ આવી, કેટલાકને છીકો આવી, કેટલાકને તો શું કર્યું એક આંખથી જોઈ લીધા, એવી રીતે અલગ અલગ રીતે બધાએ એકબીજાને જોઈ લીધા, પણ છીક આવીને આંખ ખુલ્લી જઈને એવી રીતના પણ નાટક કર્યા। જો બેને તો છીક ખાઈને આવી રીતે આંખો ખોલી, પણ જો ત્રણ જણને ખંજવાળ આવી, એક કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા, એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા, પણ બિલે ઢીલો પડે એવો ન હતો। જો આવી રીતના ઘણા વિદ્યાર્થી શું કરતા હતા, એમ કરી કરીને એકબીજા ખસવા લાગ્યા હતા, શું કરવા લાગ્યા, ખસવા લાગ્યા હતા, પણ બિલે કશું એવું ધ્યાનમાં લીધું નહીં, એ પોતાની મસગુલમાં જ બેસી ગયો હતો। એની રમત તો ચાલી જ રહી હતી, એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો, એટલામાં મંદિરમાં સાપ આવ્યો, મિત્રોએ તેના નામની બૂમો પાડી, પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો કે સાપ સાપ કરતાં ગભરાયેલા દોસ્તોએ બૂમો બૂમ પાડી, પણ બિલે એ રમત ન છોડી। જો કેટલા વિદ્યાર્થીઓ એના મિત્રો હતા, એને કેટલી બૂમો પાડી કે બિલે છાપ છાપ, પણ બિલે જરાય પણ સાંભળ્યું નહીં। એ કેવી રીતના બેઠો હતો, એ ચૂપચાપ વ્યવસ્થિત ધ્યાનમાં બેઠો હતો, એ રીતના બેઠો જ રહ્યો, એને કોઈની વાત માની નહીં, ને એના ધ્યાન એનું કેન્દ્રિત જ હતું, એટલે કશે એનું મન આમ તેમ ભટકતું હતું નહીં, કેમ બેસી ગયો, સ્થિર બેસી રહ્યો અને સાપ એની સામે પસાર થઈ ગયો। જો સાપ તો એની સામેથી ક્યાં જતો રહ્યો, પસાર થઈ ગયો છે ને સાપ, મસ્ત મોટો આપણા સાપ પણ અહીંયા વેલેન્જામાં નીકળે છે। ચાલો હવે આપણે અહીંયા વિડીયો આપણે સ્ટોપ કરી દઈશું, આવતીકાલે આવતા વિષયમાં પાછો આવતો વિડીયો અહીંયાથી આપણે ચાલુ કરી દઈશું, બરાબર છે। તો અહીંયા સુધી આપણો વિડીયો કેટલામો ઉતર છે, ત્રીજો, બરાબર છે। ચલો બાય, જય સ્વામિનારાયણ।